नमस्कार विद्यार्थी मित्रों, आ चैनल में तमारु स्वागत है। तो आज आपणे जोईशुं गाला असाइनमेंट 2023 सोल्यूशन धोरण 10 विषय गुजराती प्रश्नपत्र 6 विभाग डी। प्रश्न नंबर 1, नीचे आपेली पंक्तिओनो आश्रय 15 वाक्यों में अर्थ विस्तार करो। हेमाळाना हेम हैया साधु संतना अगन लागे एम गळशे पण बळशे नहीं। परहित काजे पोताना प्राणीनी आहुति आपनार महात्माओनी विशिष्टताओनो कई पार नथी। कवि अहीं सात पुरुषोना हैयानी उदारतानो निरूपण करे छे। महात्माओना हैयां ऊंचा पर्वत पर रहेला हिम जेवा होय छे। बरफ पर सूर्यनी गरमी पड़े तेनाथी बरफ बळतो नथी, पण स्वयं पीगळी जाय छे अने ठंडक आपे छे। जेम जेम वधु गरमी लागे तेम तेम ते वधारे ने वधारे पीगळे छे। तेम साधु पुरुषोना हैयां पण कष्ट के कड़वाशनो अग्नि सहन करी वधु कोमल अने वधु करुणामय बने छे। संकटो अपमानो के दुखो थी महात्माओना हृदय बळीने खाक नथी थई जता, अर्थात भावनाशून्य नथी बनता, पण तेमाथी मानव हित काज सेवा अने सहानुभूतिना स्त्रोत वहे छे। ईशु, बुद्ध, महावीर, महम, पैगंबर, नरसिंह मेहता, मीराबाई, संत तुकाराम, गांधीजी वगैरेना जीवनमां आ संत हृदयनी अप्रतिम सहनशीलताना ज्वलंत उदाहरणों छे। तेमणे जगतना झेर पचावीने पण जगतने अमृत रसनी लहाणी करी छे। तेमणे अनिष्टोनो સામેનો કરી સૌને માનવતાનો મંગળ મંત્ર આપ્યો છે। નંબર 2, તમારી શાળામાં 2 ઓગસ્ટ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, તો તે અંગે આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો। જવાબ, 2 ઓક્ટોમ્બર સવારે 9 વાગે અમારી પાટણની પ્રસિદ્ધ નૂતન વિદ્યાલયમાં ગાંધીજી જયંતિ નિમિત્તે તેની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના સભાગૃહને તોરણોથી શણગારવામાં આવ્યો હતો। મંચ ઉપર આપણા બાપુ ગાંધીજીનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું। ગાંધી જયંતિ સમારંભના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મોહનલાલ પટેલ બિરાજમાન હતા। તમામ શિક્ષકો, શાળા સમિતિના પ્રમુખ તેમજ સભ્યો મહેમાનો સમયસર આવી પહોંચ્યા હતા। સરસ્વતી પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ। શાળાના આચાર્ય શ્રી પટેલ સાહેબની વિનંતીથી અધ્યક્ષશ્રીએ દીપ પ્રગટાવી ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શાહે ગાંધીજીના જીવનના હૃદયસ્પર્શી ચિત્તાર આપીને ગાંધી જયંતિ નિમિત્તે તેનું મહત્વ સમજાવ્યું હતું। ત્યારબાદ ગાંધી બાપુની સત્યાને પ્રકાર મહેશ્વરની તેને પ્રત્વ સમજાવ્યું હતું। વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકે સાલ અને શ્રીફળ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રની ધૂન સાથે ગાંધી જયંતિ સમારંભની પૂર્ણાવતી થઈ હતી। નંબર 3, નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય રીતે શીર્ષક આપો। સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એકસાથે મુસાફરી કરતા માણસો છે। ગીત ગાનારા અને વાજિંત્ર વગાડનારામાં સૌ જો સુમેળ ન હોય તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી। એમ પતિ અને બંનેની વચ્ચે જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે, પરંતુ જો પતિ પત્ની વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કંઈ પતિને વફાદાર રહેવા બાંધાયેલી નથી। જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે એ જ રીતે તે જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય। તો શીર્ષક આપીશું સંવાદી જીવન। સ્ત્રી અને પુરુષ જીવનના એકસાથે મુસાફરી કરતા માણસો છે, આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી। જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંનેએ એકબીજાના આચાર વિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ। નંબર 4, ગમે તે એક વિષય પર આશરે મુદ્દા આધારિત 250 શબ્દમાં નિબંધ લખો। વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો। મુદ્દાઓ, આઝાદી પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 102 કરોડ થઈ ગઈ છે। વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય છે,
જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા. આથી હવા, પાણી અને અવાજના પ્રદૂષણ વધ્યા છે. માનવજીવન ભયમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ. વૃક્ષો વાવો, જીવન બચાવો. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળતા શીતળ છાંયડામાં પશુઓ, પક્ષીઓ, ખેડૂતો અને વટીમાર્ગુઓ વિશ્રામ કરે છે, તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જળ લાગે છે. વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધિ તરીકે વપરાય છે. કેટલાક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતા હતા. જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી, પુષ્કળ વરસાદ વરસતો. આમ જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી બળતણ માટે અને ઘરનું રાસ રચીલું બનાવવા માટે લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતા ગયા. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવા આવ્યા નહીં. પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભ જળનું સ્તર પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે. આજે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે, સાથે સાથે આપણામાં વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાની સભાનતા પણ આવી છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે. વૃક્ષો વાવો, જીવન બચાવો. વૃક્ષ જતન, આબાદ વતન, એક બાળક એક ઝાડ વગેરે આ બધા જ સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.